પંચમહાલના શહેરમાં આવેલ અમુક મેડિકલ સ્ટોરમાં દવા લેવા આવતા ગ્રાહકોને બિલ આપવામાં નહીં આવતા હોવાની બૂમડા ઉઠવા પામી છે, ત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા દવા વેચતા મેડિકલ સ્ટોર સામે મીઠી નજર ના રાખીને ઓચિંતી તપાસ કરીને અસરકારક કાર્યવાહી હાથ ધરે તે જરૂરી છે. પંચમહાલના સહેરાનગરમાં મેઇન બજારમાં આવેલ ખડાયતા મેડિકલ સ્ટોર સહિત નગરમાં 10થી વધુ મેડિકલ સ્ટોર આવેલા છે. અમુક મેડિકલ સ્ટોરોમાં દવાના બિલ ગ્રાહકોને આપવામાં આવવા જોઈએ તે આપવામાં નહીં આવતા હોવાની ગ્રાહકોમાંથી બૂમ ઉઠવા પામી છે. સાથે મેડિકલ સ્ટોરની અંદર ફાર્માસિસ્ટ અવશ્ય હાજર હોવું જોઈએ, પણ અમુક સમયે ફાર્માસિસ્ટ હાજર ના હોય તો પણ દવાનું વેચાણ થઈ રહ્યું હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. પંચમહાલ જિલ્લાના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા મેડિકલ સ્ટોરમાં દવાનો સ્ટોક તેમજ દવાનું વેચાણ થયેલ ગ્રાહકોની યાદી સહિતની તટસ્થ તપાસ કરવામાં આવે તે અત્યંત જરૂરી છે. હાલ તો મેડિકલ સ્ટોર પર દવાની સાથે પશુઓના દવાનું પણ વેચાણ થઈ રહ્યું છે. નગર વિસ્તારમાં આવેલ મેડિકલ સ્ટોરમાં નિયમોનું પાલન થાય છે કે નહીં તે માટે જિલ્લાનો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તંત્ર પોતાની નૈતિક ફરજ સમજીને આ બાબતે જો કાર્યવાહી કરે તો લોકોના આરોગ્યને ચેડા થતા અટકી શકે તેમ છે. તેમજ નશાકારક સિરપનું વેચાણ થઈ રહ્યું છે કે નહીં તેની ચકાસણી પણ કરવામાં આવે તે જરૂરી છે. નોંધનીય છે કે અગાઉ પણ પંચમહાલ જિલ્લામાં નશાકારક સિરપનું કૌભાંડ બહાર આવતા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી, ત્યારે અહીં પણ તંત્ર પોતાની મીઠી નજર ન રાખીને તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ પણ ઉઠી છે. પ્રિતેશ દરજી, ZSTV પંચમહાલ.